પીઆઈના રાજ દારૂડિયાના વધુ ત્રાસ, બહેન દીકરીઓને જીવવું મુશ્કેલ, આડંગો જમાવી બેસતા લુખ્ખા તત્વો પર કાર્યવાહી કરવા માંગ. પોલીસે કાર્યવાહીમાં ઢીલાશ રાખતા રહીશો દ્વારા પ્રાંત કચેરીએ આપવામાં આવ્યું નિવેદન. પીઆઈ પરમારની ઢીલી નીતિના કારણે લુખ્ખા તત્વોનો આતંક ડામવા ઉચ્ચ કક્ષાએથી પગલાં ભરાય તે જરૂરી. આમ તો પોલીસે પ્રજાના રક્ષકની જવાબદારી હોય છે. લુખ્ખા તત્વોને સબક શીખવાડી નિર્દોષ લોકોને ન્યાય આપવો અને શહેર શહેરમાં શાંતિ જળવાય તેવા પ્રયત્નો કરવા એ પોલીસની કામગીરી અને ફરજ પણ છે. રાધનપુરની વાત કરીએ તો રાધનપુરના પીઆઈની પોસ્ટ ઉપર કેટલાક નિષ્ઠાપૂર્વક નોકરી નિભાવી હોય તેવા કર્મચારીઓ આ હોદ્દા ઉપર નોકરી કરી ચૂક્યા છે. તે સમયે લુખ્ખા તત્વોને કોઈ કરવો હોય તો તે 100 વાર વિચાર કરવો પડતો હતો, પરંતુ પીઆઈ પરમારે અહીંનો ચાર્જ સંભાળે છે ત્યારથી જાણે દારૂની છૂટ આપી હોય તેવું જોવા મળે છે. પીઆઈ પરમારને તો માત્ર ગરીબ રક્ષાચાલક, લારીવાળા, દારૂ પીનાર ને જેલના હવાલે કરવા સિવાય અન્ય કોઈ ગુનાખોરી દેખાતી જ નથી. પીઆઈ પરમારને તો આ ગરીબો ઉપર જ રોગ જમાવી બેઠા છે. પાટણ જિલ્લાના રાધનપુર શહેરને એવા પીઆઈ મળ્યા છે જેના લીધે ગરીબ લોકોને જીવવું મુશ્કેલ બન્યું છે, ત્યારે બુટલેગરો માથાભારે ગરીબ લોકો જીવવું મુશ્કેલ બન્યું છે, ત્યારે આ શહેરના દેસાઈવાસ ટાવર પાસેના વિસ્તારમાં લુખ્ખા તત્વોનો નશીલા પદાર્થનું વેચાણ થતું હોય અને અહીં લુખ્ખા તત્વોના નશીલા પદાર્થ પીને નશાની હાલતમાં જોવા મળે છે, જેના કારણે બહેન દીકરીઓને આ વિસ્તારથી નીકળવું મુશ્કેલ જોવા મળે છે. આવા લુખ્ખા તત્વોના લીધે છેડતીના બનાવ પણ જોવા મળે છે. ત્યારે આ વાતને બનાવને લઈને એક યુવાન પર હુમલોએ કર્યો છે, ત્યારે આ યુવાને ન્યાય માટે પોલીસમાં ફરિયાદ કરી છે, જેને ઘણો સમય વીતી જવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરતા, તેના રહીશો દ્વારા પોલીસ ઉપર વિશ્વાસ ના હોય લુખ્ખા તત્વો સામે કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર આપ્યું છે. ત્યારે પીઆઈ પરમારના રાજમાં સ્ત્રીઓને પણ સુરક્ષા ના હોય તેવું રાધનપુર નગરમાં જોવા મળી રહ્યું છે. ત્યારે ગોખાતા તરફથી અહીંના વિસ્તારમાં ચાલતા દારૂ, જુગાર, ગાંજા જેવા ભયંકર નશીલા પદાર્થની ઉવાદન બરબાદ થતું હોય આ બાબતે ખાનગી તપાસ થાય તો પીઆઈ પરમારનો ભાંડો ફૂટી શકે છે. તેમ છે, જેવી યોગ્ય તપાસ થાય તે જરૂરી. સુરેશભાઈ વિરચંદભાઈ નાઈ રહેવાનું દેસીવાસ રોડ ઉપર. ત્યાં કને ગાંજા પીવાવાળાનો ત્રાસ બહુ છે. અમે અમારી માં દીકરીઓ નીકળી નથી વેચતી, તેથી અન્ય શખ્સોએ મારા ઉપર હુમલો કર્યો. હું કહેવા જતા હતા અમે છોકરાઓ વગેરે જઈ રહ્યા હતા, તેથી છોકરો કૂતરાને દાટતા, તેથી એ લોકોએ મારા ઉપર હુમલો કરી દીધો, અથવા શોલ્ડર વડે હથિયાર વડે હુમલો કરી અને ઘરમાં આવી અને મારા ઉપર મારકૂટ કરી અને જાનથી મારી નાખવાની ધમકી મને દીધી છે. દારૂ, જુગાર અને અને ચતારસના બધી રીતે એ લોકો પીને બહુ હેરાન કરે છે. કોઈ મેલ્લાની છોકરીઓ નીકળી નથી એકથી આજુબાજુની, અને વત્તા મારા ઘરે આવીને હુમલો કર્યો. એમનો મોબાઈલ પણ મારા ત્યાં પડો રહ્યો છે. સમજે લૂંટફાટનો મને કીધું તને જાનથી મારી નાખીશ. તમે ક્યારે ફરિયાદ કરી? કાલ રાતે. તો પછી પોલીસે શું કર્યું? એ લોકો પોલીસ હજુ સુધી આવી નથી. બરાબર. શું નામ તમારું? સુરેશભાઈ વિરચંદ્રભાઈ નાઈ. દારૂનો ફૂલ બધી રીતે ત્રાસ છે અહીંયા.